નમસ્કાર, સ્પીડ ન્યૂઝ સાથે હું છું ઝિલન. સૌપ્રથમ વાત કરીએ મુંબઈના વરસાદની. મુંબઈમાં વરસાદે 46 વર્ષનો રેકોર્ડ તોડ્યો. વર્ષ 1974 થી 2018 સુધીનો સૌથી વધુ વરસાદ. સાંતાક્રુઝમાં છેલ્લા 24 કલાકમાં ખાબક્યો 15 ઇંચ વરસાદ. એનડીઆરએફ અને નૌસેના બચાવ કાર્ય માટે સજ્જ. મુંબઈમાં સતત પડી રહ્યો છે વરસાદ. ભારે વરસાદને કારણે સ્કૂલ, ઓફિસ અને કચેરીઓ બંધ રાખવામાં આવી. ભારે વરસાદને કારણે અનેક ટ્રેન રદ કરાઈ. વાહન વ્યવહાર અને હવાઈ વ્યવહાર ખોરવાયો. મુંબઈમાં ભારે વરસાદને કારણે 54 ફ્લાઇટને ડાયવર્ટ કરવામાં આવી. ભારે વરસાદને કારણે રનવે અને તેની આસપાસ પાણી ભરાઈ જવાથી લેવાયો નિર્ણય. મુંબઈમાંથી ભારે વરસાદથી એરપોર્ટ પર શેડ્યુલ ખોરવાયા. 26 આંતરરાષ્ટ્રીય અને 29 ડોમેસ્ટિક ફ્લાઇટ ડાયવર્ટ. મુંબઈ એરપોર્ટ પરથી કુલ 44 ફ્લાઇટ રદ, તેમજ 8 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ રદ. મુંબઈમાં ભારે વરસાદને કારણે કલ્યાણ અને ડોંબીવલીમાં જનજીવન ખોરવાયું. કલ્યાણ રેલવે સ્ટેશન પર વરસાદને કારણે લોકો ફસાયા. મુંબઈમાં નિરાધાર વરસાદને કારણે રેલ વ્યવહાર પણ ખોરવાયો. ત્યારે સેન્ટ્રલ લાઇન પર સાયન્સ સ્ટેશન ઉપર પણ પાણી ભરાયા. ટ્રેનના પાટા પાણીમાં ગરકાવ થઈ ગયા. મુંબઈમાં ભારે વરસાદને કારણે એનસીપીના પ્રવક્તા નવાબ મલિકના ઘરની અંદર પાણી ભરાયા. પાણી ભરાયેલી તસવીરો ફેસબુક ઉપર પોસ્ટ કરી. મુંબઈમાં વરસાદ બન્યો મુસીબત. સતત વરસાદને કારણે મુંબઈની રફતારને લાગી બ્રેક. કેટલાક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા. બીએમસી કંટ્રોલ રૂમ પહોંચ્યા મહારાષ્ટ્રના શિક્ષામંત્રી આશિષ સેલાર. મુંબઈમાં ભારે વરસાદને કારણે થતા નુકસાનનું કર્યું નિરીક્ષણ. મહારાષ્ટ્ર સરકારે વરસાદને કારણે રજાઓ કરી જાહેર. મુંબઈ ઉપનગર અને થાણેની અંદર રજા જાહેર કરાઈ. મુંબઈમાં વરસાદનો કહેર યથાવત. મલાડ ઇસ્ટમાં દિવાલ ધરાશાયી થતા 16ના મોત. મલાડ ઇસ્ટના કુકાર ગામ નજીક દિવાલ ધરાશાયી થઈ. મુંબઈમાં મલાડ ઇસ્ટમાં દિવાલ ધરાશાયી થતા ફાયર બ્રિગેડ અને એનડીઆરએફની ટીમની બચાવ કામગીરી. મુંબઈમાં અલગ અલગ 3 ઘટનામાં કુલ 21 લોકોના મોત. પુણેમાં કોલેજની દિવાલ ધરાશાયી થતા 6 લોકોના મોત. 8 થી 10 લોકો દટાયા હોવાની આશંકા. મુંબઈમાં દિવાલ ધરાશાયી થવાને મામલે સીએમ ફડણવીસે વ્યક્ત કર્યું દુઃખ. કહ્યું જરૂરી હોય તો જ ઘરની બહાર નીકળો. મુંબઈમાં દિવાલ ધરાશાયી થવાને લઈને ફડણવીસે કરી જાહેરાત. પીડિત પરિવાર માટે 5 લાખ રૂપિયાની સહાયની કરાઈ જાહેરાત. દક્ષિણ ગુજરાતમાં આજથી 3 દિવસ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરે તેવી સંભાવના. સુરત, વલસાડ અને નવસારી પંથકમાં પડી શકે છે ધોધમાર વરસાદ. હાલ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. વલસાડમાં વરસાદનું જોર ઘટ્યું. વરસાદે લીધો આરામ. વલસાડમાં 30 જૂને સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. રાજકોટ, ગોંડલના બંધિયાર, ઘોઘાવદર, રામોલ સહિતના અનેક ગ્રામ્ય પંથકમાં પડ્યો વરસાદ. ભારે પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો. વરસાદ પડતા ખેડૂતોમાં જોવા મળી ખુશી. ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ કરાઈ. ભગવાન મોસાળ સરસપુરથી નિજ મંદિર પરત ફર્યા. ભગવાનને આપતા સ્વાગતા માટે મંદિરને સુંદર રીતે શણગારવામાં આવ્યું. 142મી રથયાત્રાના પગલે શહેર પોલીસ અને ચેતક કમાન્ડોની ગ્રાન્ડ રિહર્સલ. રથયાત્રા માટે 25,000થી વધુ પોલીસ કર્મચારીઓ કરાયા તૈનાત. શહેર પોલીસ કમિશનર અને ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ પણ રિહર્સલમાં સામેલ થયા. રાજ્યપાલ ઓપી કોહલી અને મેયર બીજલબેન પટેલે ભગવાન જગન્નાથજીના કર્યા દર્શન. ઓપી કોહલીનું કરવામાં આવ્યું સ્વાગત. અમદાવાદમાં નાથની 142મી રથયાત્રાને લઈ જડબેસલાક સુરક્ષા બંદોબસ્ત. રથયાત્રા રૂટ પર ડ્રોન કેમેરા, ચેતક કમાન્ડો સાથે પોલીસનું ગ્રાઉન્ડ રિહર્સલ.
તો રથયાત્રાને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ. રથયાત્રા પહેલા પોલીસનું રૂટ પર ગ્રાન્ડ રિહર્સલ. 40 થી વધુ વાહનો સાથે પોલીસ અધિકારીઓનો કાફલો કાલુપુર ઢાળથી પોળ સુધી પસાર થયો. 142મી રથયાત્રા નિમિત્તે અમદાવાદમાં ગ્રાન્ડ રિહર્સલ ડ્રોન થકી સુરક્ષાનું સર્વેલન્સ કરવામાં આવ્યું. ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રની શરૂઆત. કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર રહ્યા ગેરહાજર. ગુજરાતનું પૂર્ણ બજેટ થશે જાહેર. નાણામંત્રી નીતિનભાઈ રજૂ કરશે માર્ચ મહિના સુધીનું બજેટ. બજેટમાં દિવ્યાંગો માટે રાજ્ય સરકાર કરી શકે છે મહત્વની જાહેરાત. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરી જાહેરાત. નર્મદા કેનાલમાં છોડવામાં આવશે પાણી. નર્મદા ડેમમાં પાણીની સપાટીમાં વધારો થતાં સરકારે લીધો પાણી છોડવાનો નિર્ણય. જે વિસ્તારમાં ઓછો વરસાદ છે ત્યાં પાણી પહોંચાડાશે. ગાંધીનગરની અંદર દુષ્કર્મના કેસમાં અમદાવાદ, ગાંધીનગર, સમગ્ર રાજ્યમાં વધારો. 2017-18માં દુષ્કર્મ કેસમાં 40% વધારો. 2017-18માં અમદાવાદ શહેરમાં 180 કેસ નોંધાયા. વિધાનસભા સત્રમાં સરકારે રજૂ કર્યા લેખિતમાં આંકડા. દિલ્હી ભાજપની સંસદીય દળની બેઠક. બેઠકમાં પીએમ મોદી કરશે સંબોધન. ભાજપના તમામ સાંસદ બેઠકમાં રહ્યા હાજર. સંસદની આગામી રણનીતિ પર ચર્ચા. દિલ્હીમાં પીએમની સંસદીય દળની બેઠકમાં આકાશ વિજયવર્ગીયને લઈ પીએમ મોદીની નારાજગી. કહ્યું આવી હરકત ચલાવી લેવામાં નહીં આવે. આવી હરકત કરનારાને પક્ષમાંથી બાકાત કરવો જોઈએ. તેમજ પીએમએ કહ્યું કે તેમને સમર્થન આપનારને પણ બાકાત રાખવામાં આવશે. સુપ્રીમ કોર્ટે ઈડબ્લ્યુએસ કોટા મામલે 30 જુલાઈના રોજ સુનાવણી કરશે. આર્થિક રીતે નબળા ઉમેદવારોને નોકરી અને શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે 10% અનામતના મંજૂરીના કેન્દ્ર સરકારના નિર્ણયને પડકારતી અરજીઓ ઉપર 30 જુલાઈએ સુનાવણી કરાશે. ભારતીય વાયુસેનાનું ફાઇટર પ્લેન તેજસનું ફ્યુઅલ ટેન્ક નીચે પડ્યું. તમિલનાડુના સુલુર એરબેઝ પાસે આ ઘટના બની તપાસના આદેશ આપવામાં આવ્યા. કચ્છથી નીકળેલી કોંગ્રેસની ખેડૂત સંવેદના યાત્રામાં ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા જોડાશે. યાત્રા સાણંદ થઈ અને ગાંધીનગર પહોંચશે. ગાંધીધામથી ગાંધીનગર જઈ રહેલી ગુજરાત કોંગ્રેસની ખેડૂત સંવેદના યાત્રાને પોલીસે અટકાવી. યાત્રા સાણંદ પહોંચે તે પહેલા અમદાવાદ પોલીસે યાત્રાને વિરોચનનગર કેથિયા આપાના મંદિર પાસે અટકાવી. ગાંધીધામથી નીકળેલી યાત્રા મગફળી, તુવેર, ખાતર અને બારદાન કૌભાંડ અંગે પુરાવા સુપ્રત કરવા અને રજૂઆત કરવા માટે કાઢવામાં આવી હતી, પરંતુ તેને સાણંદ પાસે અટકાવવામાં આવી. પોલીસે તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરી. કોંગ્રેસના નેતાઓની પણ પોલીસે કરી અટકાયત. કોંગ્રેસ ધારાસભ્યોની બેઠક મળશે. ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે સાંજે 6 વાગે બેઠક મળશે. રાજ્યસભાની ચૂંટણીના મતદાન અંગે માર્ગદર્શન આપવામાં આવશે. વિધાનસભાના બજેટ સત્ર અંગે પણ રણનીતિ ઘડાશે. ગુજરાત કોંગ્રેસ 4 જુલાઈએ મોકપોલ યોજશે. અલ્પેશ ઠાકોરને ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠેરવવા મામલે હાઈકોર્ટ આજે આપી શકે છે ચુકાદો. કોંગ્રેસ કરી શકે છે હાઈકોર્ટમાં અરજી. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે આપ્યો રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીને પ્રત્યુત્તર. ભારત સરકારની સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલ હેઠળ ગુજરાતમાંથી 985 અને સમગ્ર દેશમાંથી 19,351 સ્ટાર્ટઅપ નોંધાયા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ અને આરએસએસના અન્ય નેતાઓ ટ્વિટરમાં જોડાયા. આરએસએસ પ્રમુખ મોહન ભાગવત અને સંઘના અન્ય 6 નેતાઓ ટ્વિટર પર જોડાયા. સાથે તેમણે જણાવ્યું કે જનતાને સાથે ચર્ચા કરવા માટે ટ્વિટરનો ઉપયોગ નહીં કરે. વડોદરા પાદરા મોવડ પાસે વિદ્યાર્થીઓએ ચક્કાજામ કર્યો. પાદરા બસ ડેપોને બસ ન મૂકતા ચક્કાજામ કર્યો. 500 જેટલા વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ. સુરત નવી સિવિલની ઘોર બેદરકારી સામે આવી. જીવતા દર્દીને પોસ્ટમોર્ટમ રૂમની બહાર ફેંકી દેવામાં આવ્યો. 108માં એક વ્યક્તિને બેભાન હાલતમાં લાવવામાં આવ્યો હતો. જોકે તપાસ કરતા દર્દી પીએમ રૂમની બહાર મળી આવ્યો. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખરોડ સેન્ટરની 108 ખોટકાઈ. સિવિલમાં દર્દીઓને લઈને પરત આવતા 108 બંધ પડી ગઈ. 108ના કર્મીઓને ધક્કા મારવા પડ્યા. સુરતના કાપુદ્રા વિસ્તારમાં આવેલા તાડદેવી મંદિરમાં તસ્કરોએ હાથ સાફ કર્યો.
3,20,000ની ચોરી કરીને ફરાર થઈ ગયા. ભગવાનના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ઘટનાને લઈને પોલીસે હાથ ધરી તપાસ. રાજકોટમાં પાણીપુરી અને આઈસ્ક્રીમ પાર્લરમાં મહિલાઓના ટોળાએ કરી ચોરી. વેપારીના ટેબલમાંથી 20,000 રૂપિયાની ચોરી કરી. યાજ્ઞિક રોડ પર આવેલ સર્વેશ્વર ચોકમાં આ ઘટના બની, ત્યારે ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. અમદાવાદમાં આવેલી જૂની બીએસ હોસ્પિટલના ત્રીજા માળે લાગી આગ. ઓપરેશન થિયેટરમાં લાગી આગ. આગની જાણ ફાયર વિભાગને થતા ઘટનાસ્થળ પર આવીને આગ પર કર્યો કાબુ. એસીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. ભારતીય બેન્કોનું 9,000 કરોડનું કૌભાંડ કરનાર વિજય માલ્યાના મામલે આજે લંડન હાઈકોર્ટની અંદર સુનાવણી. લંડન હાઈકોર્ટ વિજય માલ્યા સામે પ્રત્યાર્પણનો આદેશ રદ થશે કે નહીં તે અંગે આપશે ચુકાદો. પાકિસ્તાની પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારીની ધરપકડ કરવામાં આવી. મની લોન્ડરિંગ મામલે આસિફ અલી જરદારીની ધરપકડ કરવામાં આવી છે. પાકિસ્તાનના પૂર્વ કાયદા મંત્રી અને પાકિસ્તાન મુસ્લિમ લીગ પંજાબના અધ્યક્ષ રાણા સનાઉલ્લા ખાનની ધરપકડ કરવામાં આવી છે. પ્રતિબંધિત સંગઠનો સાથે જોડાયેલા હોવાના કારણે એન્ટી નાર્કોટિક્સ ફોર્સે લાહોરથી તેમની ધરપકડ કરી છે. આઈસીઆઈસીઆઈ બેન્કે પોતાના વ્યાજદરોમાં ઘટાડો કર્યો છે, જેના કારણે હોમ લોન અને ઓટો લોનની ઈએમઆઈમાં ઘટાડો થશે. આઈસીઆઈસીઆઈએ પોતાના એમસીએલઆરમાં 0.1% ઘટાડો કર્યો છે. શેરબજારમાં જોવા મળ્યો તેજીનો માહોલ. સેન્સેક્સમાં 125 પોઈન્ટનો ઉછાળો, જ્યારે નિફ્ટીમાં 25 પોઈન્ટનો ઉછાળો. સેન્સેક્સની ટોચની 10 કંપનીઓમાંથી 5 નામ માર્કેટ કેપિટલાઇઝેશનમાં થયો વધારો, જેમાં સૌથી વધુ ફાયદો એસબીઆઈને થયો. ભારતીય સ્ટેટ બેંકના માર્કેટ કેપમાં 10,218 કરોડનો વધારો. દેશમાં એટીએમની સંખ્યા ઘટતી હોવાથી એટીએમની બહાર ગ્રાહકોની લાંબી લાઇનો જોવા મળી. દિવસે દિવસે એટીએમની સંખ્યા ઘટતી હોવાથી દેશના વિવિધ વિસ્તારોની અંદર એટીએમમાં લાંબી લાઇનો લાગી. સરકારી એરલાઇન્સ કંપની એર ઇન્ડિયા આર્થિક સંકટમાં. એર ઇન્ડિયા કંપની પાસે ઓક્ટોબર બાદ કર્મચારીઓની સેલરીના પણ પૈસા નહીં. ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આવતીકાલે જામશે જંગ. રિવરસાઇડ ગ્રાઉન્ડ ચેસ્ટરલે સ્ટ્રીટની અંદર બપોરે 3 વાગે જામશે જંગ. ઓસ્ટ્રેલિયાની ટીમના ડેવિડ વોર્નર ફરી એકવાર બન્યા પિતા. ડેવિડ વોર્નરના ઘરે 3જી વખત થયો પુત્રીનો જન્મ. પુત્રીના જન્મથી પરિવારમાં ખુશીનો માહોલ. સોશિયલ મીડિયા પર ફોટો શેર કરીને આપી ડેવિડ વોર્નરે માહિતી. એક્ટ્રેસ સાથે દુષ્કર્મ કરવાના કેસમાં આરોપી આદિત્ય પંચોલીએ ડિંડોશી સેશન કોર્ટમાં જમાનત માટે અરજી કરી. થોડા દિવસ પહેલા વર્સોવા પોલીસે આદિત્ય વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી હતી. આર માધવનના દીકરાએ જીતી નેશનલ એક્વેટિક ચેમ્પિયનશીપ. આર માધવનના પુત્ર વેદાંતે જુનિયર નેશનલ ચેમ્પિયનશીપમાં 4 મેડલ જીત્યા, જેમાં 3 ગોલ્ડ અને 1 સિલ્વર મેડલનો સમાવેશ. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં દિશા વાકાણી પરત નહીં ફરે. મળેલી માહિતી અનુસાર તારક મહેતા શોમાં દયાબેનનું પાત્ર નિભાવી રહેલી અભિનેત્રી દિશા વાકાણી શોમાં પાછી નહીં ફરે માટે શો મેકર્સ નવી દયાબેનની શોધમાં છે. કંગના રણોતને ઋતિક રોશન વિશે સવાલ પૂછતા કંગનાએ ફેરવ્યું મોઢું અને કહ્યું, તમે એક જ વાતથી કંટાળી નથી જતા, દુનિયા ક્યાંથી ક્યાં પહોંચી ગઈ છે, આગળ વધો. બોલીવુડ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને પરિણીતી ચોપરા અભિનીત ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું. બિહારના એક પ્રશ્નને લઈ બનાવવામાં આવેલી ફિલ્મ જબરિયા જોડીનું ટ્રેલર રિલીઝ થયું. ફિલ્મ કબીર સિંહની સફળતા બાદ શાહિદ કપૂરે પોતાની ફી વધારી. શાહિદના કરિયરની સૌથી સફળ ફિલ્મ માનવામાં આવી રહી છે. હવે તે ફિલ્મ મેકર્સ પાસે પોતાના માર્કેટ પ્રાઇઝ માંગી શકે છે.